मित्रों, एक्टिविटी वन आपणे सीखी गया छे। आजे आपणे एक्टिविटी टू नो अभ्यास करवानो छे। एक्टिविटी टू मां आपणने एक सरस मजानुं चित्र आपेलुं छे। चित्र ध्यानथी जुओ अने नीचे आपेला चित्र आधारित प्रश्नोना जवाब लखो। टेक्स्टबुक में तमारे पेज नंबर 2 ऊपर आ एक्टिविटी आपेली छे। ए चित्रनो पहला तो आपणे अभ्यास करवानो छे। चित्रमां आपणने सरस मजानुं एक गार्डननुं चित्र आपेलुं छे। एना आधारे तमारे नीचे आपेला प्रश्नोना जवाब लखवाना छे, बराबर छे। हवे तमने फर्स्ट क्वेश्चन आपेलो छे, देर आर सम चिल्ड्रन इन ध गार्डन, काउंट धेम। हवे गार्डन में तमने थोड़ा बाळको देखाय छे। हवे प्रश्न में तमने शू कीधुं छे के बाळकोनो तमारे गणतरी करवानी छे, काउंट एटले के गणवुं, बराबर छे। हवे आपणे बाळकोने गणीशुं। केटला बाळको छे काउंट करीने कहो। जोई जय, संजय, रेशमा, ईवा, सुनीता, गीता, इरफान, महेश, सोना एंड मोना। केटला बाळको छे गार्डन में? टोटल 10 बाळको छे, बराबर छे। नीचे तमने आपेला छे नंबर ऑफ बॉयस। केटला बॉयस छे? 4 बॉयस छे अने नंबर ऑफ गर्ल्स एटले के 6 छोकरीओ छे, बराबर छे। सेकंड क्वेश्चन छे, राइट देर नेम्स। चित्रना आधारे तमारे बधा बाळकोना नाम लखवाना छे। जय, संजय, इरफान, महेश, रेशमा, सोना, मोना, ईवा, गीता, सुनीता। थर्ड क्वेश्चन छे, वेर इज महेश। महेश तमने चित्रमां क्या देखाय छे? तो आपणे चित्रमां जोई लेवानुं छे महेश क्या छे। महेश छे એ સીસો ઉપર છે, બરાબર છે। હવે આપણે એનો આન્સર લખીશું, મહેશ ઇઝ ઓન ધ સીસો। મહેશ છે એ સીસો ઉપર છે, બરાબર છે। હવે આપ ફોર્થ ક્વેશ્ચન જોઈએ, વેર આર સોના એન્ડ મોના। સોના અને મોના ક્યાં છે? તો સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ। સોના અને મોના તમને ક્યાં દેખાય છે ચિત્રમાં? હિંચકા ઉપર છે, બરાબર છે। પાંચમો પ્રશ્ન છે, આર જય એન્ડ સંજય ઓન ધ સીસો। ચિત્રમાં જોવાનું છે કે જય અને સંજય છે એ સીસો ઉપર છે, તો એ બંને સીસો ઉપર નથી, એટલે આપણે શું આન્સર લખશું? નો, જય એન્ડ સંજય આર નોટ ઓન ધ સીસો। સિક્સ ક્વેશ્ચન છે, ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી। તો નીરવ છે એ તમને ઝાડની પાછળ દેખાય છે, તો આપણે ચિત્રમાં જોઈ લેશું નીરવ છે એ આપણને ઝાડની પાછળ નથી દેખાતો, એટલે આપણે એને નોમાં આન્સર આપીશું, નો, નીરવ ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી। નેક્સ્ટ ક્વેશ્ચન છે, હુ ઇઝ ઓન ધ સ્લાઇડ। સ્લાઇડ એટલે કે લપસ્યું, લપસ્યા પર તમને કોણ દેખાય છે આપણે ચિત્રમાં જોવાનું છે, બરાબર છે। લપસ્યા પર કોણ છે? રેશમા, એટલા માટે આપણે શું આન્સર લખીશું? રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ। વુવાળા ક્વેશ્ચનનો હંમેશા આન્સર લખતી વખતે વુની જગ્યાએ વ્યક્તિનું નામ આવે છે, બરાબર છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, વુ આર સ્કીપિંગ। સ્કીપિંગ એટલે કે દોરડા કૂદવા। દોરડા કોણ કૂદે છે ચિત્રમાં જોઈને આન્સર આપવાનો છે? સુનીતા, ગીતા એન્ડ ઈવા આર સ્કીપિંગ। નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ રેશમા ડુઈંગ। રેશમા શું કરે છે? રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ। રેશમા ક્યાં છે? લપસ્યા પર છે, રેશમા લપસ્યા ખાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ આર સુનીતા એન્ડ ગીતા ડુઈંગ। સુનીતા અને ગીતા શું કરે છે? તો સુનીતા એન્ડ ગીતા આર સ્કીપિંગ। સુનીતા અને ગીતા છે એ દોરડા કૂદે છે, બરાબર છે મિત્રો। આવી રીતે આપણે ક્વેશ્ચનના આન્સર લખવાના છે। હવે તમારે નેક્સ્ટ એક્ટિવિટી આવે છે, એક્ટિવિટી 3। એની અંદર તમને સરસ મજાના ડાયલોગ આપેલા છે। શું આપેલું છે? નીચેના સવાન સાંભળો અને વાંચો। આ સવાન તમારે સરસ રીતે વાંચવાના છે અને સાંભળવાના છે। ટીચર સેડ, રમેશ, ગીવ મી યોર શાર્પનર પ્લીઝ। શિક્ષક કહે છે, રમેશ મને તારો શાર્પનર એટલે કે તારો સંચો આપજે પ્લીઝ। રમેશ કહે છે, હિયર ઇટ ઇઝ મેમ। રમેશ કહે છે, તે અહીંયા છે મેમ। ટીચર સેડ, થેન્ક યુ, પુટ ઇટ ઓન ધ ટેબલ। ટીચર કહે છે, આભાર, તે ટેબલ પર મૂકી દે। નેક્સ્ટ ડાયલોગ છે, ઈલા સેડ, જયંત
પુટ યોર ઇરેઝર ઓન ધ ટેબલ. ઇલા કહે છે, જયંત તારું ઇરેઝર ટેબલ પર મૂક. જયંત સેડ, ઓ શ્યોર. જયંત કહે છે, અરે ચોક્કસ. ઇલા સેડ, થેન્ક્સ. ઇલા એનો આભાર માને છે. નેક્સ્ટ ડાયલોગ છે, દક્ષા સેડ, ગીવ મી યોર સ્કેચ પેન દિવ્યા. દક્ષા કહે છે કે તારી સ્કેચ પેન મને આપજે દિયા. દિવ્યા સેડ, નો સ્કેચ પેન, સોરી. દિવ્યા પાસે સ્કેચ પેન નથી, એટલે શું કહે છે, સ્કેચ પેન નથી, સોરી, હું દિલગીર છું. દક્ષા સેડ, ઓકે, ગીવ મી યોર હેર પિન. દક્ષા કહે છે, ઓકે, મને તમારી હેર પિન આપો. દિવ્યા સેડ, હિયર ઇટ ઇઝ. દિવ્યા છે એ હેર પિન આપે છે. હવે આવી જ રીતે જોડીમાં કામ કરો, આવા સંવાદો બનાવો અને તમારી રીતે વર્ગ સમક્ષ રજૂ કરો. આ ટાઈપની પ્રવૃત્તિ તમે ક્લાસમાં પણ રજૂ કરી શકો છો. જો તમને તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 4 ઉપર આ પ્રવૃત્તિ આપેલી છે કે તમારી વસ્તુઓની મદદથી શિક્ષક પ્રવૃત્તિ કરાવશે, તે પ્રવૃત્તિ કરો અને તે માટે નીચે જેવા સંવાદ તમને ઉપયોગી થશે. જો ચિત્રમાં તમે જોઈ શકો છો કે ટેબલ પર વસ્તુઓ ગોઠવેલી છે અને એને યોગ્ય ક્રમ આપેલા છે. જો પહેલાં તમને ચશ્મા આપેલા છે એને ફર્સ્ટ નંબર આપેલું છે, શાર્પનર છે એને સેકન્ડ નંબર આપેલું છે, એવી જ રીતે તમે ક્લાસની અંદર તમારા ટેબલ પર કોઈ પણ વસ્તુને ગોઠવી એને યોગ્ય ક્રમ આપીને આવી રીતે એક્ટિવિટી કરી શકો છો. નીચે તમને એના બે એક્ઝામ્પલ આપ્યા છે. વેર ઇઝ પરેશ સ્કેલ, પરેશની સ્કેલ ક્યાં છે, તો ઇટ ઇઝ એટ નંબર 4. નંબર 4 ઉપર પરેશની સ્કેલ છે. આવી રીતે આપણે સ્ટડી કરી શકીએ. નેક્સ્ટ છે, વેર વોઝ પરેશ સ્કેલ, તો ઇટ વોઝ નોટ એટ નંબર 8. આવી રીતે પણ આપણે કહી શકીએ કે પરેશની સ્કેલ છે એ નંબર 8 ઉપર નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે, વેર વોઝ મયુરી, મયુરી ક્યાં છે, તો મયુરી વોઝ નિયર માનસી, મયુરી છે માનસીની બાજુમાં છે. વેર ઇઝ મયુરી, મયુરી ઇઝ નિયર ધ ગ્રીન બોર્ડ, મયુરી ક્યાં છે, ગ્રીન બોર્ડની નજીક છે. આ તમને ઉદાહરણ આપેલા છે. આવી જ રીતે તમે ક્લાસમાં એક્ટિવિટી કરી શકો છો. મિત્રો, આજના હોમવર્કમાં તમારે પેજ નંબર 2 અને પેજ નંબર 3 ઉપર જે એક્ટિવિટી 2ના ક્વેશ્ચન આન્સર આપેલા છે એ ક્વેશ્ચન આન્સર 2 ટાઈમ્સ લખીને સરસ રીતે પાકા કરવાના છે.